ધોળકામાં મધ્યા વિસ્તારમાં આવેલ પાલરમાં માઝા ઠંડા પીણાની બોટલમાંથી કાળો પદાર્થ નીકળ્યો. ધોળકામાં માઝા ઠંડા પીણાની સીલબંધ બોટલમાંથી કાળો પદાર્થ નીકળતા ધોળકાની જનતામાં ચકચાર મચી છે. ધોળકામાં ત્રાંસદ ચોકડીએ MM એન્ટરપ્રાઇઝના ઓનર તેમના દીકરા માટે MM એન્ટરપ્રાઇઝની ઓફિસની બાજુમાં આવેલા પાર્લરમાંથી માઝા ઠંડા પીણાની બોટલમાંથી કાળો પદાર્થ નીકળ્યો. આ માઝાની ઠંડા પીણાની બોટલ ખરીદેલ, જેમાં માઝા ઠંડા પીણાની બોટલમાંથી કાળો પદાર્થ નીકળતા લોકોના સ્વાસ્થ્યનું જવાબદાર કોણ? ગ્રાહક પાર્થભાઈ મિતેશભાઈ બેલદાર મીડિયાને જણાવ્યું હતું કે 2 વાગ્યા આસપાસ મારા દીકરા કૃપાલ બેલદાર માટે મારી ઓફિસના બાજુમાં આવેલ પાર્લરમાંથી માઝાની બોટલ ખરીદી હતી. ઓફિસે આવી જોયું તો બોટલમાં કાળો પદાર્થ જોવા મળ્યો. જો મારો દીકરો એકલો ઠંડા પીણાની બોટલ લેવા ગયો હોત ત્યારે આ બોટલ પી ગયો હોત તો જવાબદાર કોણ હોત? દુકાનદારને જણાવતા દુકાનદારે ડિસ્ટ્રીબ્યુટરને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પાર્થભાઈ મિતેશભાઈ બેલદારે ગ્રાહક કસ્ટમર કેરમાં વાત કરતા સંતોષકારક જવાબ મળ્યો ન હતો. રિપોર્ટર જયપાલ સિંહ મૈડા, ધોળકા. મારું નામ પાર્થ મિતેશભાઈ બેલદાર છે. નેશનલ ચોકડી ધોળકા ભગીરથ વિલા કોમ્પ્લેક્સમાં 16 નંબરની મારી ઓફિસ છે, MM એન્ટરપ્રાઇઝ. આજ બપોરે 2 વાગે મારી ઓફિસની બાજુમાં આવેલા પાર્લરથી હું મારા દીકરા માટે માઝા લાવ્યો હતો. એની અંદર જીવજંતુ મરણ પામેલ છે. મેં કોકોકોલા હેલ્પલાઇન નંબર 1800208265 પર કોલ કરેલા. કોલ ઉપર મને કોઈ રિસ્પોન્સ નથી મળેલો. 2 વાર કોલ કરેલા ત્યારે મને કમ્પ્લેન નોંધવામાં આવી છે મારી. પછી મેં ફૂડ હેલ્પલાઇનની અંદર કમ્પ્લેન કરી છે. ફૂડ હેલ્પલાઇનનો નંબર છે 1800112100. ત્યાં મેં 2 વાર કોલ કરેલા, ત્યાં આગળ બી મને સરખો રિસ્પોન્સ નથી આપવામાં આવ્યો. કંપનીની આવી અવારનવાર ઘટના બનતી હતી.